हेलो फ्रेंड्स एंड माय डियर स्टूडेंट्स, तमारा बधानुं सारस्वत इंटरनेशनल एकेडमी में फरीथी स्वागत छे। मारुं नाम छे नीरव राणा। ओके सो छोकराओ, जो आपणे आना पहेलाना विडियो में शुं जोयुं हतुं कि बधा उदाहरणो जोया हता, छेल्लेथी पद शोधवावाळा सम्स जोया हता, बराबर। तो हवे स्वाध्याय 5.2ના जे बाकीना सम्स एटले के दाखलाओ छे ते आपणे शरू करीए, बराबर। चलो तो सी स्वाध्याय 5.2નો 7મા નંબરનો દાખલો, બરાબર, કે ભાઈ સમાંતર શ્રેણીનું 11મું પદ છે 38, 16મું પદ છે 73 અને તેનું 31મું પદ શોધો, બરાબર। 11મું પદ આપેલું છે, 16મું પદ આપેલું છે, બરાબર। હવે આપણે 31મું પદ શોધવું છે। જરા છોકરાઓ જોઈએ, આપણે તો ડાયરેક્ટ આપણે લાસ્ટ ઉપર જ જતા રહીએ। શું શોધવું છે? 31મું પદ શોધવું છે। ચલો 31મું પદ શોધીએ। तो अपनी पास एंट नु पद तमने ख्याल है, एन नु पद शू थे, एन नु पद एटले अपनी पास सूत्र है, एन इज इक्वल टू ए प्लस एन माइनस वन इंटू बी, बराबर। हवे तमारे शोधवू शू छे आनी अंदर 31मु पद, चलो मूकी दो 31नी वेल्यू, ए 31 एटले के ए 31 इज इक्वल टू ए प्लस 31 माइनस वन इंटू बी, बराबर। 31મું પદ શોધવું છે તો તમારે ત્યાં 31 મૂકી દેવાનું છે। ચલો તો એ પ્લસ 31માંથી એક જાય તો 30d, એટલે કે એ 31 બરાબર એ પ્લસ 30d। તમારી પાસે સૂત્ર તો આવી ગયું, પણ તમને એક પ્રોબ્લેમ થાય છે, તમારી પાસે એ પણ નથી અને ડી પણ નથી। છોકરો એ પણ નથી, ડી પણ અવેલેબલ નથી, બરાબર। તો શું કરીએ? હવે એ અને ડી તો શોધવા જ પડશે આપણે। એ અને સી ડી શોધવા માટે તો આ બધી વસ્તુ આપી છે ને, કે 11મું પદ જે છે તે 38 છે, 16મું પદ જે છે તે 73 છે, બરાબર। ચલો લખી દઈએ કે અહીં શું આપેલું છે, 11મું પદ આપેલું છે, 11મું પદ જે છે તે 38 છે, અને બીજું શું આપેલું છે, 16મું પદ એટલે કે 16મું પદ, 16મું જે પદ જે છે તે 73 છે, બરાબર। ચલો જો આપણે 11મા પદને તો આપણે એ 11 કહીએ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે 38, તમને આ તો ખ્યાલ હશે જ, બરાબર। આ સાઈડ જો 16મું પદ છે તો આપણે શું કરીએ, એ 16 એટલે કે એ 16 બરાબર 73, ખ્યાલ આવે છે શું કહું છું તે? તો તમારે શું કરવાનું છે, ધેર ફોર એટલે કે માટે એ 11 જે છે તેને આપણે એ પ્લસ 10d લખી દઈએ, બરાબર 38। ઓકે અહીં જોઈએ તો એ 16 છે તો એ પ્લસ 15d એટલે કે એ પ્લસ 15d ઇઝ ઇક્વલ ટુ 73, બરાબર। આ તમારું પહેલું ઇક્વેશન અને આ તમારું બીજું ઇક્વેશન। ઓકે હવે છોકરાઓ જો, બે ઇક્વેશન તો આપણી પાસે આવી ગયા છે, પણ મને તો હજી પણ તમને કહું છું કે મને તો એ અને ડી પર જ ફોકસ કરવું છે, આપણે એ અને ડી પર જ ફોકસ કરવું છે। તો હવે એ અને ડી તો શોધવા પડશે। હવે આપણી પાસે આ બે સમીકરણ છે, આના માટે તમારે ચેપ્ટર નંબર 3 એટલે કે તમારું ત્રીજું ચેપ્ટર જે છે તેની અંદર 3 મેથડો છે, બરાબર। એક લોપની પદ્ધતિ છે, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને છે, બરાબર, ચોકડી ગુણાકારની રીત કહેવાય આપણે એને કહી શકીએ, લોપની પદ્ધતિ છે। તો આ બધી મેથડ એટલે કે પદ્ધતિઓ છે, તેનાથી જ આપણે આ બે સમીકરણને સોલ્વ કરી શકીએ। તો હું તમને આજે બતાવું છું લોપની મેથડ એટલે કે લોપ પદ્ધતિ, કે ભાઈ લોપની પદ્ધતિમાં શું થશે। ચલો જો લોપની પદ્ધતિમાં કેવું છે, બંને સમીકરણને તમારે લાઈનમાં લખી દેવાના હોય છે, બરાબર, એ પ્લસ 10d ઇઝ ઇક્વલ ટુ 38, બીજું છે એ પ્લસ 15d ઇઝ ઇક્વલ ટુ 73, ફર્સ્ટ અને આ સેકન્ડ, એટલે કે પહેલું સમીકરણ અને બીજું સમીકરણને તમારે લાઈનમાં લખી દેવાના હોય છે, બરાબર। હવે જુઓ શું કરવાનું છે આપણે, તો સૌથી પહેલાં અહીં જે સહગુણકો આવે છે, જેમ કે ડીનો સહગુણક છે 10, અહીં ડીનો સહગુણક છે 15, બંને સરખા છે નથી તો એને છોડી દો। આના સહગુણક જોઈ લો કે આના સહગુણક 1 છે, આનો સહગુણક પણ 1 છે, તો આ સરખા છે, બરાબર। તો ડાયરેક્ટ જો સરખા હોય તો આપણે નિશાની બદલી દેવી, બરાબર, જેમ કે અહીં છે પ્લસ તો અહીં માઇનસ, અહીં પ્લસ છે તો અહીં પણ માઇનસ, અહીં પ્લસ છે તો અહીં પણ માઇનસ, તો એ અને એ બંને કેન્સલ, તો 10 - 15, 10માંથી 15 જાય તો -5d બચે, અને આ સાઈડ 38માંથી જો 73 આપણે માઇનસ કરીએ તો -35 બચે છે, તો માટે ડી બરાબર -35 ભાગ્યા -5, તો કેટલા આવશે છોકરાઓ જવાબ, 5 - 37 35 એટલે તમારો જવાબ આવશે 7, અને -5 વત્તા, બરાબર, ખ્યાલ આવી ગયો બધાને।
હવે d તો મન મળી ગયો બરાબર કે ભાઈ ચલો d મળી ગયો હવે શું શોધવું છે a શોધવું છે તો a કેવી રીતે શોધીએ તો આ જે d ની વેલ્યુ જે છે તમારે એકાદ ઇક્વેશન માં એટલે કે એકાદ સમીકરણ માં મૂકી દેવી ચલો તો આપણે શું કરીએ d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એટલે કે આપણે સમીકરણ 1 માં એની કિંમત જઈને મૂકી દઈએ d ની કિંમત છે 7 તો તમે સમીકરણ 1 માં મૂકી દેજો ચલો તો સમીકરણ 1 જે છે તે a plus tan d બરાબર કેટલા છે 38 ઓકે માટે a m નો m tan d ની કિંમત કેટલી છે 7 છે બરાબર is equal to 38 સો માટે a plus 10 સતામ 70 is equal to 38 બરાબર હવે આ 70 ને તમે આ સાઈડ મૂકલી આપો તો શું થશે a is equal to 38 minus 70 ઓકે સો માટે a બરાબર શું થશે ઓછા 32 બરાબર જો છોકરાઓ a અને b ની કિંમત તમને મળી ગઈ છે આવા બે ત્રણ સમ કરશું તમને ખ્યાલ આવી જશે આવા બે ત્રણ દાખલા છે સરખા છે તો હવે તમે આની અંદર a ની કિંમત મૂકી દો ચલો a ની કિંમત કેટલી થશે ઓછા 32 હમ તો અહીંયા મૂકી દઉં માઇનસ 32 પ્લસ 30 એમ નો એમ અને d ની કિંમત કેટલી છે જોઈ લો d ની કિંમત છે 7 એટલે કે 7 બરાબર તો ઓછા 32 વત્તા 7 તરી 21 એટલે કે 210 બરાબર તો કેટલા થશે 210 માંથી 32 ને માઇનસ કરીએ તો તમારું 31 નંબરનું જે ટર્મ જે છે તે કેટલું આવશે 178 બરાબર તમે આ બેને માઇનસ કરશો તમારો જવાબ આવશે 178 બધાને ખ્યાલ આવી ગયો કઈ રીતે સમ થાય છે હમ ચલો હવે આગળ વધીએ આ તમારો હતો 7મા નંબરનો દાખલો બરાબર હવે આપણે કરીએ છે 8મા નંબર પર જઈએ બરાબર જો 8મા નંબરના દાખલામાં કઈ રીતે થશે તે જોઈ લો ઓકે તો 8મા નંબરના દાખલામાં એવું કંઈક છે સ્વાધ્યાય 5.2 નો 8મો દાખલો બરાબર છોકરાઓ જો 8મા નંબરના દાખલામાં એવું છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એક સમાંતર શ્રેણીમાં 50 પદો છે એક સમાંતર શ્રેણીમાં 50 પદો છે અને જો ત્રીજું પદ 12 હોય જો ત્રીજું પદ 12 હોય અને છેલ્લું પદ 106 હોય બરાબર તો તેનું 29 એટલે કે 29મું પદ શોધો ઓકે જો એક સમાંતર શ્રેણીમાં 50 પદો છે સમજો કે 50 પદો છે ત્રીજું પદ તમને આપેલું છે છેલ્લું પદ એટલે કે છેલ્લું પદ કયું થશે 50 જો પદ હોય આપણી પાસે તો છેલ્લા નંબરનું પદ કયું લાસ્ટ મીન્સ છેલ્લું પદ કયું હોઈ શકે તો ભાઈ 50મું જ હશે બરાબર 50 જેટલા પદો છે તો છેલ્લું પદ તો 50મું જ હશે બરાબર તો ચલો સ્ટાર્ટ કરીએ પહેલા તો સ્ટાર્ટિંગમાં તમને મેં કહી દઉં શું શોધવું શું છે તે તમે જરાક જોઈ લો 29મું પદ શોધો એવું કહે છે 29મું પદ શોધીએ ચલો શોધી કાઢીએ અહીં બરાબર 29મું પદ 29મું પદ શોધવા માટે આપણે સૂત્ર યુઝ કરીએ a n is equal to a plus n minus 1 into d બરાબર જો a ની કિંમત છે આપણી પાસે નથી 29મું પદ શોધવું છે તે જ આપણે ખ્યાલ છે તો ભાઈ 29 લખી દો અહીં a ની કિંમત નથી n એટલે કે 29 માંથી 1 અને d જો આપણી પાસે d પણ નથી તો a પ્લસ 29 માઇનસ 1 એટલે 28d 28d બરાબર જો છોકરાઓ હવે તમારે અહીં શું કરવાનું છે a અને d ની કિંમત મૂકી દેવો તો તમારો જવાબ મળી જશે બરાબર તો a અને d ક્યાંથી લાવીએ તો આપણે એના માટે તો આ બધું આપેલું હશે બીજું બધું ડેટા જેમ કે ભાઈ ત્રીજું પદ 12 છે છેલ્લું પદ 106 છે ચલો જોઈ લઈએ ત્રીજું પદ 12 છે અને છેલ્લું પદ એટલે કે આપણે એવું કહીએ 50મું પદ હા 50મું પદ જે છે તે 106 છે ચલો ત્રીજું પદ એટલે આપણે એને A3 કહીએ A3 બરાબર 12 છે એકચ્યુઅલી સૂત્ર યુઝ કરવું જરૂરી છે પણ આપણે ડાયરેક્ટલી લખતા છે હાલમાં તો A પ્લસ
2d बराबर 12 आ तमारो फर्स्ट इक्वेशन એટલે કે સમીકરણ નંબર પહેલું ધેન એના પછી 50મો પદ છે ને તો a 50 બરાબર કેટલા થશે a 50મો પદ તમારું છે 106 જોઈ લો બરાબર તો a 50 ના બદલે આપણે લખી દઈએ a plus 49d is equal to 106 આ તમારું બીજું ઇક્વેશન ચલો આ બંને ઇક્વેશન એ કઈ રીતે સોલ્વ થશે લોપની પદ્ધતિથી લોપ પદ્ધતિ આપણે યુઝ કરીએ બરાબર ચલો લોપની પદ્ધતિમાં શું આવશે બંને સમીકરણોને તમારે લાઇનમાં લખી દેવાના છે બરાબર જેમ કે મેં પહેલાના દાખલામાં પણ આવું જ કીધું છે બંને સમીકરણોને તમે લાઇનમાં લખી દો ચલો એના પછી આવશે a plus 49 છે તો 49 d બરાબર 106 બરાબર ચલો જો શું કરવાનું છે સહગુણક સરખા જ હશે આ તો આ ચેપ્ટરમાં સહગુણક સરખા જ હોય એટલે આપણે ચિંતા નથી કરવાની તો માઇનસ અહીં પ્લસ છે તો માઇનસ અહીં પ્લસ છે તો માઇનસ બરાબર તો a અને a કેન્સલ તો 2 માંથી 49 એટલે કે 2 માઇનસ 49 કરીએ તો માઇનસ 47 d બચશે બરાબર 12 માંથી 106 માઇનસ કરીએ 12 માંથી 106 માઇનસ કરીએ તો 94 બચે છે ઓછા 94 બરાબર સો માટે d બરાબર કેવી રીતે થશે ઓછા 94 ભાગ્યા ઓછા 47 બરાબર કેવી રીતે કેન્સલ થઈને શું આવશે તમારી પાસે જવાબ આવશે 2 ચલો હવે પછી શું કરવાનું છે આપણે આ જે d ની કિંમત જે છે તેને આપણે એક જ સમીકરણમાં મૂકી દેવાનું તો d ની કિંમત સમીકરણ 1 માં મુકતા ચલો એકાદમાં મૂકી દો d ની કિંમત સમીકરણ 1 છે a plus 2d is equal to 12 a plus 2d is equal to 12 ચલો અહીં જો d ની કિંમત છે 2 બરાબર મૂકી દો માટે a plus 2 is equal to 12 બરાબર ખ્યાલ આવી ગયો હવે આ જે 2 છે તો 2 ગુણ્યા 2 કેટલા થશે 2 દુને 4 બરાબર 12 તો therefore એટલે કે માટે આ 4 ને આ સાઈડ મોકલીએ તો શું થશે 12 માંથી 4 જશે તો 8 બરાબર તો ખ્યાલ આવી ગયો d ની કિંમત a ની કિંમત થઈ ગઈ 8 d ની કિંમત છે 2 બરાબર બંને વસ્તુ મળી ગયો તો પછી અહીં મૂકી દઈએ બરાબર ચલો બોલો a ની કિંમત શું થશે હવે a ની કિંમત જે છે તે 8 છે અને 28 અને d ની કિંમત કેટલી થશે 2 બરાબર તો જો 8 એમનો એમ 28 દુને 56 તો તમારો જવાબ આવશે 64 એટલે કે 64 બરાબર 29 નું પદ કયું હશે 64 બરાબર ખ્યાલ આવી ગયો બધાને કેવી રીતે સમ થાય છે બધું સેમ જ કરતા છે કઈક ડિફરન્સ એટલે કે મીન્સ કે વધારે જાજો ચેન્જ નથી ચલો હવે 9મા દાખલા તરફ આપણે આગળ વધીએ ચલો તો 9મો દાખલામાં શું છે કે જો સમાંતર શ્રેણી 9મો દાખલો જો સમાંતર શ્રેણી નું સમાંતર શ્રેણી નું ત્રીજું અને 9મું પદ દેખો ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થશે સમજો છોકરાઓ જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ તમને આપેલું છે આપણે એના પરથી આગળ વધીએ બરાબર ચલો જો ત્રીજું પદ જે છે ત્રીજું પદ તે કેટલું છે ત્રીજું પદ જે છે તે 4 છે બરાબર 4 નવમું પદ કયું છે નવમું પદ તો નવમું પદ સમજો નવમું પદ જે છે તે તમારું -8 છે બરાબર તો ત્રીજું પદને આપણે કઈ રીતે લખી શકીએ a3 બરાબર 4 સો a3 કેવી રીતે થશે a plus 2d is equal to 4 આ તમારું સમીકરણ નંબર પહેલું બરાબર ચલો અહીં આવી જઈએ નવમું પદની વાત થાય છે તો a9 બરાબર -8 તો a plus
8d is equal to minus 8 बराबर હવે આ તમારું સમીકરણ નંબર બીજું ચલો હવે સમજો અહીં આપણે શું કરવાનું છે તો પહેલા તો લોપની પદ્ધતિથી a અને d શોધી કાઢો બરાબર લોપની પદ્ધતિથી બરાબર a plus 2d બરાબર 4 છે a plus 8d બરાબર ઓછા 8 છે આ તમારું પહેલું સમીકરણ આ તમારું બીજું સમીકરણ હવે સમજો અહીં સાઇન ચેન્જ કરું પ્લસ છે અહીં પર માઇનસ તો પ્લસ a માઇનસ a કેન્સલ 2 માંથી 8 જાય તો ઓછા 6d બરાબર 4 માંથી 8 જાય તો 12 સોરી આપણે ભૂલ કરી 4 માંથી 8 જાય તો 4 જ આવશે પણ અહીં માઇનસ નહીં અહીં આપણે પ્લસ કરવાનું રહેશે સાઇન બદલવાની ભૂલાઈ ગઈ a ની અહીંયા પ્લસ છે તો માઇનસ છે તો પ્લસ આવશે બરાબર ચલો તો 4 વત્તા 8 થશે 12 તો માટે d બરાબર 12 ભાગ્યા ઓછા 6 એટલે તમારો જવાબ જે છે તે ઓછા 2 આવશે બરાબર d ની જે વેલ્યુ છે તે માઇનસ 2 આવશે ખ્યાલ આવી ગયો બધાને હવે શું કરવાનું છે આજે d ની કિંમત જે છે d ની કિંમત કયા સમીકરણમાં મુકતા છે સમીકરણ 1 માં मुक्ता चलो मुकी दो एक तरह समीकरण में a plus 2d बराबर सुन छे a plus 2d is equal to 4 छे बराबर हवे d नी कीमत ओछा बे यहाँ मुकी दो बराबर माटे a m नो m 2 d नी कीमत ओछा बे बराबर is equal to 4 तो माटे a plus minus minus 2 into 2 4 is equal to 4 सो माटे a बराबर सुन थसे आ चार ने आ साइड ले ले तो प्लस 4 सो माटे a ની કિંમત થઈ જશે 8 બરાબર ચલો હવે જો અહીં પહેલા આપણે શ્રેણી તો લખવી પડશે કેમ કે શ્રેણી નું કઈક આઈડિયા જ નથી આપણે શ્રેણી લખી દઈએ ચલો શ્રેણી શું છે છોકરાઓ તો શ્રેણી લખવી હોય તો એના માટે પ્રમાણિત સ્વરૂપ જોઈએ પ્રમાણિત સ્વરૂપ તમને ખ્યાલ હોવું જોઈએ પ્રમાણિત સ્વરૂપ છે a પછી a d પછી a 2d અને પછી અનંત અંતર બરાબર a ની કિંમત જો a ની કિંમત 8 છે અહીં પણ 8 વત્તા ઓછા 2 d ની કિંમત જે છે તે ઓછા 2 છે તમે જોઈ લો બરાબર અહીં મૂકીએ તો 8 પ્લસ સોરી 2 અને બીજા ઓછા 2 અને પછી અનંત અંતર ચલો સમજો 8 એમ નો એમ 8 વત્તા ઓછા ઓછા 2 8 ઓછા 2 એટલે 6 8 વત્તા ઓછા ઓછા 2 દુને 4 8 માંથી 4 જશે તો 4 આવી રીતે તમારી શ્રેણી બને છે જો તો તમારી શ્રેણી શું થઈ 8 6 4 અને પછી અનંત અંતર હવે વસ્તુ સમજો તમને હું પૂછું છે કયું પદ 0 થશે બરાબર કયું પદ 0 થશે તમે સમજી જશો કે 8 6 4 પછી શું આવશે એમાંથી 2 ઓછા કરી દઈએ 2 અને પછી 0 જો પહેલું પદ 8 બીજું પદ 6 ત્રીજું પદ 4 ચોથું પદ 2 અને પાંચમું પદ જે છે તે 0 થશે લખવું હોય તો તમે ડાયરેક્ટલી પણ લખી શકો છો પણ માર્ક્સ કટ થશે બરાબર એટલા માટે આપણે શું કરીએ શ્રેણી તો આપણે આ જવા દઈએ બરાબર ચલો શોધી નાખીએ આપણી પાસે સૂત્ર છે જ બોલો an નું સૂત્ર તમને ખ્યાલ છે an is equal to a plus n minus 1 into d છોકરાઓ તમારે સમમાં એવું પૂછ્યું છે કે કયું પદ 0 થશે તમારે અહીં 0 મૂકી દેવાનું છે જે પદ જે કીધું હોય જે વેલ્યુ તે તમારે અહીં મૂકી દેવાની તો તમને ખ્યાલ આવશે a હવે બોલો વોટ ઇઝ ધ વેલ્યુ મીન્સ વેલ્યુ ઓફ a a ની કિંમત કેટલી થશે તો ભાઈ 8 બરાબર d d ની કિંમત તમને ખબર જ છે કેટલી છે ઓછા 2 હા હવે બીજી એક વસ્તુ an an એટલે તમારું છેલ્લું પદ જે છે તે 0 છે બરાબર તો હવે આ ત્રણે ત્રણ વેલ્યુ ને તમે એની અંદર મૂકી દો તો અહીં 0 થઈ જશે બરાબર a એટલે કે 8 n minus 1 m નો m ને d એટલે ઓછા 2 હવે તમે સમજો અહીં 8 ને મેં આ સાઈડ લઈ લઉં તો શું થશે ઓછા 8 is equal to n minus 1 into minus 2 બરાબર માઇનસ મેં મેં નીચે લઈ લઉં બરાબર તો થશે તમારું n minus 1 m નો m તો આ કેન્સલ કટ કરીએ આપણે કટ કરીશું માઇનસ માઇનસ કટ 2 4 એટલે કે 2 ચોક 8 બરાબર તો તમારો જવાબ આવશે 4 બરાબર n માઇનસ 1 સો ધેર માટે 4 બરાબર n માઇનસ 1 ને માઇનસ 1 ને આ બાજુ લઈ આવો તો માટે 4 વત્તા 1 is equal to n સો n ની કિંમત કેટલી થશે 5
ख्याल आवी गयो केवी रीते सम थाय छे जोई लो। आ रीते मस्त मेनर में एटले के सारी रीते लखशो तो मार्क्स मळशे, बराबर आवो सम पूछाय तो। चलो हवे आगळी वधीए दसमा नंबर ना दाखला तरफ। ओके चलो दसमा नंबर नो दाखलो जे छे ते बहु नानो छे, समझो बहु नानो छे, बट प्रॉब्लम शू छे थोड़ू समझवानी जरूर छे एनी अंदर। समझशो तो ज दाखलो थशे, नहीं तो थाय एवुं नथी आ दाखलानी अंदर, बराबर। चलो दसमा नंबर ना दाखला तरफ जाइए तो શું છે દસમા નંબરના દાખલાની અંદર જોઈ લઈએ, બરાબર। કે કોઈ સમાંતર શ્રેણી બરાબર માં, કોઈ સમાંતર શ્રેણીમાં સત્તરમું પદ દસમા પદ કરતા સાત વધુ છે તો સામાન્ય તફાવત શોધો। બહુ સિમ્પલ છે છોકરાઓ, સમજો 17મું પદ જે છે તે 10મા પદ કરતા 7 જેટલું વધુ છે, આનો મતલબ તમારે સમજવાનું છે તો દાખલો થઈ જશે। ચાલો 17મું પદ 10મા પદ કરતા 10મા પદ કરતા 7 વધુ છે એટલે કે આપણે શરૂ કરીએ। ચલો કયું પદ છે 17મું પદ એટલે A17 બરાબર, કયા પદ કરતા એટલે કે 10મા પદ કરતા કેટલું વધારે છે, 10મા પદ કરતા 7 જેટલું વધારે છે, 10મા પદ કરતા 7 જેટલું વધારે છે તો આ બેને મળીને તમારું શું થશે 17મું પદ। સમજો આ વર્ડ તમારે સમજવાનો છે, વાક્ય સમજવાનું છે, 17મું પદ 10મા પદ કરતા 7 જેટલું વધુ છે વત્તા 7। ચલો હવે શું કરવાનું છે તમારે, એ 17 એટલે તમને ખબર જ છે એ વત્તા 16 એટલે કે 16d, એ 10 એટલે શું થશે એ પ્લસ 9d વત્તા 7। ચલો હવે એ અને ડી વાળી જે મીન્સ પદો છે તમારે તેને આ સાઈડ લઈ લો, તો શું થશે એ પ્લસ 16d, એ ને આ બાજુ લઈ લો તો માઇનસ એ, 9d ને પણ આપણે બરાબરની આ સાઈડ લઈ જઈએ તો એ પણ ઓછા થઈ જશે, તો આ સાઈડ તો 7 જ બચશે ને, તો એ અને એ કેન્સલ, તો 16માંથી 9 જાય તો 7d બચશે બરાબર 7, તો d બરાબર 7 ના ડિવાઈડમાં 7 એટલે 7 કેન્સલ, જવાબ એ, એટલે d ની વેલ્યુ તમને મળશે 1। બોલો ખ્યાલ આવી ગયો, એકદમ સિમ્પલ સમ છે, ડી ની કિંમત 1 મળે છે, આ રીતે થશે બરાબર। ઓકે ચલો હવે આગળ વધીએ, ઓકે અગાડીમાં તમે જુઓ હવે આપણે છે ને આના પછી ઉદાહરણ નંબર આપણે જોઈ લઈએ, ઉદાહરણ નંબર 5 ઉદાહરણ નંબર 5 ઉદાહરણ નંબર 5 ની અંદર શું છે, જો જેનું ત્રીજું પદ 5 અને 7મું પદ 9 હોય તો તેવી સમાંતર શ્રેણી શોધો, તેવી સમાંતર શ્રેણી શોધો। આ સમ એટલે કે આ જે દાખલો છે તે આપણે આગળી કર્યા તેના જેવો જ સમ દાખલો છે બરાબર। તો હવે આપણે આગળી વધીએ, જુઓ જેનું ત્રીજું પદ 5 હોય એટલે કે ત્રીજું પદ એટલે આપણે લખી દઈએ ત્રીજું પદ જે છે તે 5 છે, 7મું પદ 9 હોય એટલે કે 7મું પદ બરાબર 9, ત્રીજું પદને આપણે લખતા છે A3 બરાબર 5, સો માટે A3 ના જગ્યા પર શું લખીએ A પ્લસ 2D બરાબર 5, આ તમારું પહેલું ઇક્વેશન સમીકરણ નંબર 1 બરાબર। અહીં 7મું પદ છે તો A7 બરાબર 9 શું થશે, A પ્લસ A7 ના જગ્યા પર આપણે શું લખી શકીએ A પ્લસ 6D બરાબર 9, આ તમારું બીજું સમીકરણ। હવે આ બંને જે સમીકરણો મળ્યા તેને આપણે કઈ પદ્ધતિથી સોલ્વ કરતા છે, લોપની પદ્ધતિથી બરાબર, તો લોપની પદ્ધતિ
चलो शू करवानुं समीकरण ने लाइन में लखी देवाना छे a प्लस टू डी बराबर पांच आ तमारू समीकरण नंबर एक पछी छे a प्लस सिक्स डी बराबर नौ समीकरण नंबर बे पछी तमने मैं निशानी बदलवा कीधी छे साइन बदली करवानी माइनस अहीं प्लस छे तो माइनस अहीं पण माइनस तो a अने a कैंसल थई जाय बे माथी छ जाय तो टू माइनस सिक्स एटले के माइनस फोर डी बराबर पांच माथी नौ जाए तो ओछा चार सो डी बराबर ओछा चार भाग्या चार एटले जवाब आवशे एक डी नी जे किंमत जे छे ते छोकराओ एक थशे बराबर हवे आ डी नी किंमत ने आपणे क्यां मूकवानी छे अहीं मूकी देऊं डी नी किंमत ने समीकरण क्यां मूके फर्स्ट एटले के पहला समीकरण में मूकी दे समीकरण एक में मुक्ता शू थे चलो समीकरण एक जोई लो a प्लस टू डी बराबर फाइव हाँ a प्लस टू डी इज इक्वल टू फाइव चलो बोलो माटे a नी किंमत केटली छे a नी किंमत नथी मळी बराबर d जे छे ते शू छे जोई लो d नी किंमत छे एक बराबर तो पांच माटे a इज इक्वल टू पांच अने बे एकू बे चलो पहले जोई लीए बे एकू बे बराबर पांच तो माटे ए बराबर आ बे ने आ साइड लई लीए तो पांच माथी बे जाए तो केटला थशे छोकराओ त्रण जो ए नी किंमत त्रण अने डी नी किंमत जे छे ते तमने केटली मळे छे एक बराबर हवे आपणे शुं शोधवानुं छे समांतर श्रेणी हवे समांतर श्रेणी नुं प्रमाणित स्वरूप ज मारी दईए आपणे समांतर श्रेणी नुं प्रमाणित स्वरूप चलो समांतर श्रेणी प्रमाणित स्वरूप शू थे समांतर श्रेणी प्रमाणित स्वरूप है ए पछी ए वत्ता डी पछी ए वत्ता टू डी पछी आपणे ए वत्ता थ्री डी पण लखी सकीए पण आपणे त्रण बराबर है त्रण पदों इनफ है बराबर चलो ए नी किंमत बोलो ए नी किंमत जे छे ते त्रण आवी छे अत्यारे तमे जोई लो त्रण मळी छे बराबर अहीं जुओ त्रण वत्ता डी नी किंमत केटली छे एक पछी अहीं पण त्रण वत्ता बे अने डी नी किंमत छे एक अने पछी आपणे आगळ वधीए चलो त्रण एम नो एम त्रण वत्ता एक चार त्रण वत्ता बे एकू बे त्रण वत्ता बे केटला थशे पांच बराबर एवी रीतना पछी आगळ वधशुं तो तमारी समांतर श्रेणी छोकराओ मळी गई छे समांतर श्रेणी जे छे ते छे त्रण चार पांच अने पछी अनंत अंतरे तो आ रीते छोकराओ दाखला थाय छे बराबर तो आ टाइपना दाखलाओ अहीं एक्चुअली आपणी पासे हजी पण सम्स एटले के दाखलाओ तो छे आटला ज नथी तो आपणे हवे आना पछी जे पण सम्स हते ते आपणे दाखलाओ आना पछीना लेक्चर में करशुं अहीं आपणे आजे ओवर करीए छे बराबर आई होप के तमने बधाने आ बधुं खबर पड़ी गई हशे ओके सो छोकराओ बाय हवे आपणे कंटीन्यू करशुं आना पछीना लेक्चर में ओके सो बाय हेव अ नाइस डे एंड थैंक यू ऑल ऑफ यू